ને મિત્રો મજામાં મિત્રો આપણે જુદા જુદા સમ જોઈએ છીએ માં અગાઉ પૂછાયેલી પરીક્ષામાં આવો એક સમ છે કે એક સમ ઘનાકાર ટાંકીની ઊંચાઈ 25 મીટર છે તો તેમાં કેટલું પાણી સમાય મિત્રો સમ ઘનાકાર એટલે કેવો કે સમઘન આપણે જે બોલીએ ને આપણે સમઘન જેની લંબાઈ પછી પહોળાઈ અને ઊંચાઈ બધું સરખું હોય તો એને સમઘન કહેવાય એટલે કે આ પાંચ હોય તો આ પાંચ હોય ને આ પણ પાંચ હોય આવું કંઈ પણ અહીંયા એને આપ્યું છે આ 25 છે આ 25 છે આ 25 છે મિત્રો એટલે ખબર જ છે કે આને આપણે એલ નો ઘન કહી શકશું એનું ઘનફળ શોધવું હોય ને તો એનો અર્થ કે 25 × 25 × 25 થાય મિત્રો તમે જ કહો 55 25 55 છેલ્લો અંક તો પાંચ હોવો જ જોઈએ તો એવું ક્યાં છે તો એક અહીંયા છે અને અહીં છે તો કોઈથી ગુણાકાર 25 એટલે આ જ હોય ફાઈનલ તો આટલી એક કે બે સેકન્ડમાં તમે કહી શકો ગુણાકાર કરશો તો એ જ આવશે તો મિત્રો વાત આટલી છે કે આવા સમની અંદર કાંઈ બધામાં ગણતરી કરવી એવું જરૂર નથી લોજિકનો પણ ઉપયોગ કરી શકો છો આવું પૂછાયેલું જોઈએ નેક્સ્ટ મિત્રો આ પણ સાવ સિમ્પલ છે સૂત્ર આધારિત છે કે 2 સેમી ત્રિજ્યા વાળો ગોળો છે એનું ઘનફળ અને ઈ કેના જેટલું થાય તો કે આટલા ગુણ્યા 2 સેમી વ્યાસ વાળા ગોળાનું ઘનફળ મિત્રો એટલે વાત એવી છે કે આમાં 2 સેમી ત્રિજ્યા છે અને આમાં 2 સેમી વ્યાસ છે બરાબર તો આ જે ત્રિજ્યા છે એમાં આર દાખલા તરીકે મોટો આર આપણે લઈએ અને આનો સ્મોલ આર તો આ 2 હોય આખે આખો વ્યાસ 2 હોય તો આ તો 1 થશે કે નહીં વ્યાસ હોય એના અડધા કરો ને એ ત્રિજ્યા થાય એટલે કે આની અંદર આર બરાબર 1 છે આર બરાબર 2 છે મિત્રો વાત આવી છે કે 4/3 πr³ બરાબર આ ખાલી જગ્યા ગુણ્યા 2 સેમી ત્રિજ્યા વાળા એટલે આપણે શું લેશું 4/3 πr³ સ્મોલ મિત્રો તમે જાણો છો આ 4 આવત જશે છેદમાં જશે ઉડી જશે આ 3 આવત જશે ઉપર આવશે અંશ ઉડી જશે પાય પાય ઉડી જશે વધ્યું શું આર્ઘન બરાબર ખાલી જગ્યા ગુણ્યા મિત્રો આર એટલે 2 છે 2 × 2 = 4 × 2 = 8 બરાબર ખાલી જગ્યા ગુણ્યા આર એટલે આ 1 છે 1 નો ઘન એટલે 1 તમે જ કહો 8 બરાબર ખાલી જગ્યા ગુણ્યા 1 કરી તો 8 આવે તો તમે તરત કહેશો કે સર એ તો 8 જ હોય ને તો બસ વાત પતી ગઈ જવાબ આવશે 8 છે ને મિત્રો ચાલો બસ ખબર હોવી જોઈએ કે આનું સૂત્ર શું આવે છે તો વાત પૂરી થઈ જશે દરેક સમની અંદર તમે એવી પણ ટ્રાય કરી શકો છો કે રકમ જોઈ અને વિડીયો સ્ટોપ કરો અને પછી ટ્રાય કરો જોઈએ નેક્સ્ટ મિત્રો અહીં ભૂમિતિને આધારિત એક પ્રશ્ન છે 2 રેખાઓની છેદિકાથી અનુકોણોની જોડ અને ખૂણા કેટલા મળે મિત્રો આપણે અગાઉ મેં આ ટોપિક મૂકેલા છે તમે જોઈ શકો છો કે ધારો કે 2 રેખા છે બરાબર અને આ એની છેદિકા છે તો પેલો શબ્દ આવે છે અનુકોણ બરાબર ને તો મેં આ રીતે સમજાવ્યું હતું કે જે અનુકોણ છે ને અનુકોણ એટલે કે આના જેવો જ આ એવું ક્યાં મળે જેમ કે જો આ છે ને એવો જ આકાર ક્યાં મળે છે જો આવો મળે છે તો આ અનુકોણોની જોડ છે બરાબર દાખલા તરીકે આના જેવો જ આકાર ક્યાં મળે છે અહીંયા મળે છે બરાબર લા સમાંતર મેં લીધી છે એટલે તમને ખ્યાલ આવે આવો છે એવો ક્યાં આકાર મળે છે અહીંયા અને આવો આકાર ક્યાં મળે છે અહીંયા એટલે કે આ જોડ ને આ જોડ સમાન છે તો આ અનુકોણની જોડ ટોટલ કેટલી મેળી જોઈએ છે તો 1 2 3 4 બરાબર એની જોડ મેળી છે એટલે કે પહેલું તો શું આવશે 4 ઈ ફાઈનલ છે હવે ખૂણા કેટલા મળે છે તો ગણો ને 1 2 3 4 5 6 7 8 8 ખૂણા મળે છે તો 4 અને 8 એવું ક્યાંય છે હારી તો છે ને મિત્રો ચાલો ખાલી ખબર હોવી જોઈએ તો તમે જરૂરથી કરી શકો છો તો મેં અગાઉ આના સ્પેશિયલ વિડીયો મૂક્યો છે પ્લેલિસ્ટમાંથી તમે જરૂરથી જોઈ લેજો તો મજા પણ આવશે અને આના જે માર્ક્સ છે એ પણ જરૂર મળી જશે મિત્રો આ વખતે જે સમાજ કલ્યાણ નિરીક્ષકની જે જગ્યા હતી એની અંદર ઘણું બધું આપણું પૂછાણું છે બધા રાજી પણ થયા છે તો ધેટ્સ ગુડ બસ જે પ્રેક્ટિસ છે ને એ જ મેઇન વસ્તુ છે અને એના સોલ્યુશન મૂકવાનો હું પ્રયાસ જરૂરથી કરીશ મિત્રો બસ કામ છે એ તમે જરૂરથી ચાલુ રાખજો વિશ યુ ઓલ ધ બેસ્ટ હા તમારી કોમેન્ટ સરસ સરસ મને મળતી રહે છે એનો આનંદ છે 10મા ધોરણના વિદ્યાર્થીઓ વખતે ખૂબ ખુશ છે કારણ કે આપણા વિડીયોને લીધે એ લોકો ખૂબ સારા માર્ક્સ લાવી શક્યા છે જેટલા લોકો રૂબરૂ મળ્યા છે એમણે પણ મેસેજ કર્યો છે અમુકના ફોન પણ આવ્યા છે ધેટ્સ ગુડ તો બધા રાજીપો વ્યક્ત કરી રહ્યા છે તો ફરીથી મિત્રો આજુબાજુ હજી પણ 10મા ધોરણવાળા હોય તો એને જોઈન કરજો કારણ કે 10મા ધોરણના હજી વધારાના પણ વિડીયોઝ આપણે જરૂરથી મૂકવાના છીએ તો મિત્રો મિલતે હૈ બ્રેક કે બાદ All the best.